નમસ્કાર દર્શક મિત્રો, પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પ્રવીણ મીડિયા. ભચાઉ તાલુકાના છાડવારા ગામની જે નર્મદા કેનાલ છે, એ નર્મદા કેનાલ અત્યારે સાવ તૂટી ગયેલી હાલતમાં છે. ખેડૂતો વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર છે એ ધ્યાન નથી આપતું. ત્યારે કિસાન સંઘના માયના જે ભચાભાઈ છે એમની સાથે આપણે વાત કરીશું. ભચાભાઈ, શું કહેશો જ્યારે છાડવારાની જે કેનાલ છે એ સાવ તૂટી ગયેલી હાલતમાં છે, તમે રજૂઆતો પણ કરેલી છે, ક્યાં ક્યાં રજૂઆતો કરેલી છે અને શું કહેશો એના વિશે આપ? હવે સાહેબ, અમે છે ને લગભગ આવેદનપત્રો એ ખૂબ આપ્યા છે અને ખેડૂતોની રજૂઆત એ છે. લગભગ આજે 14-15 વર્ષ થયા આ કામ અટકેલો છે. હવે જો મેઇન કેનાલ જો આપણે મોડકુવા સુધી પહોંચી જતી હોય અને આ કેનાલમાં આપણને કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર દેખાય છે, એટલે આ તાત્કાલિક કામ થતો નથી. કોઈ રેલવેની મંજૂરી નથી મળતી કે રોડની મંજૂરી નથી મળતી, એ તો સાહેબ સરકારનો ઇસ્યુ છે, એ આપણે કાંઈક ખેડૂતોનો ઇસ્યુ નથી. હવે 15 વર્ષથી જો ખેડૂતો હેરાન થતા હોય, આજ કચ્છમાં તો કચ્છની પરિસ્થિતિ કેવી છે સાહેબ તમે જુઓ છો, પાણી હોય તો ખેડૂતો ગમે એ દિશામાં કામ કરી લે. હવે જે પાછળની કેનાલની તમે જો વિઝિટ કરી હોય તો એ પણ ભ્રષ્ટાચારથી ભરેલી છે અને એની અંદર કાંકરી અને સિમેન્ટ બધા નોખા પડ્યા છે. એટલે હવે જો હવે આપણને ક્યારે, હજી તો તમે માંડો કે 2 બોક્સ જ બેસાડ્યા છે, હજી 3જો બોક્સ બેસાડવાનું બાકી છે. હવે તો ક્યારે આ થશે એ આપણને કોઈ આની કલ્પના નથી સાહેબ. આવી જ રીતે જો થતું રહે કાં તો ખેડૂતોની તો મોટામાં મોટી નુકસાની થાય રહી. ખેડૂત પાણી નહીં હોય તો ખેડૂત શું કરી શકશે સાહેબ? આવનારા સમયમાં તમારી શું રણનીતિ રહેશે કિસાન સંઘ તરફથી? અમારી સાહેબ રણનીતિ એવી છે કે તાત્કાલિક ચાલુ થાય, નકમ મોટામાં મોટો આંદોલન થશે. કારણ કે એ સાઇટ આખી આખી માંડો કે સામે દરિયા કિનારો આવી જાય છે, બરાબર. તો ખેડૂતોને રહેવું તો રહેવું ક્યાં? પાણી હશે તો ખેડૂતો ટકી શકશે. હવે અત્યારે એ બાજુ જો પશુધન વધારે છે, બરાબર છે, અને સૂકી ખેતી છે, સૂકી ખેતી છે. આપણે સાહેબ વધારાનું પાણી ખાલી માગ્યો છે અને જો આ નર્મદા કેનાલ બની હોય ને તો કચ્છને ધ્યાનમાં રાખી અને બનાવવામાં આવી છે. અને કચ્છને અત્યારે ઓરમાં એવો વર્તન છે, અત્યારે સાહેબ આઈપીસીએલની કોઈ લાઈન હોય, ગેસની લાઈન હોય, એ ખેડૂતોના ખેતરમાંથી સીધે સીધા માંડો કે ગમે એવા ઝાડ હોય તો પાડી નાખે, ખેડૂતોને કોઈ પૂછા નથી કરતો. ખરેખર ખોટો મોટો અન્યાય થઈ રહ્યો છે. અને સાહેબ અત્યારે એ જો એ વાત કરે છે કે ખેડૂતોની જમીન સંપાદન નથી, આમ છે ને તેમ છે, સાહેબ ખેડૂતોના જમીનના પૈસા અત્યારે ભાવ વધ્યા છે. તો ખેડૂતોથી અમે પણ કિસાન સંઘ પણ જોડે રહી અને ખેડૂતોની કોઈ ક્યાંય પણ ભૂલ થતી હોય, ક્યાંય કોઈ ખેડૂતો કામ ન કરવા દેતા, હાવ ખોટી વાત છે. ખેડૂતો કામ કરવા જ દેશે સાહેબ. ખેડૂતો પાણી વગર મરે છે. ખેડૂતોને જો પાણી આવે ને તો એ કોઈ દી અમારા ખેડૂતો ઠેઠ મોડકુવા સુધી લાઈન પહોંચી ગઈ તો આજથી કિસાન સંઘ ભેગે ભેગો રહ્યો છે સાહેબ. અને આજથી સુધી અમારા ખેડૂતોનો કોઈ દોષ છે જ નહીં, બાકી એમના ભ્રષ્ટાચારથી. જો પછી કોન્ટ્રાક્ટર હોય, લગભગ 4-5 વર્ષ થઈ જાય એટલે એને મોંઘો પડતો હોય, એટલે એ કામ નથી કરતા. એટલે આમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એ બાજુના ખેડૂતો બચારા નિષ્ક્રિય છે, એટલે સમજતા નથી, સમજદારા ઓછી છે, અજ્ઞાનતા છે, એટલે એનો ગેરલાભ ઉપાડે છે સાહેબ. એની અંદર મળતી માહિતી અનુસાર 1 કરોડ રૂપિયાનો જે છે એ 4-5 કરોડ રૂપિયા લગભગ ફાળવવામાં આવે છે રિનોવેશન માટેના. શું કહેશો એના વિશે આપ? સાહેબ રિનોવેશન જ આવશે, બીજો કાંઈ આવતો જ નથી. એ કામ જ્યારે થાય ને, રિનોવેશન ભલે કરે, રિનોવેશન શેનું હોય? એ રિનોવેશન હોય જ નહીં. કોન્ટ્રાક્ટરને જ્યારે દીધો હોય ત્યારે કોન્ટ્રાક્ટર સોદો કરેલો હોય કે ભાઈ 5 વર્ષ કે 10 વર્ષ તારે આ કેનાલની ધ્યાન રાખવાની હોય. હવે અત્યારે સાહેબ એ પાણીનો ટીપો નથી ગયો તો રિનોવેશન શેનું આવે? રિનોવેશન 14 વર્ષ થઈ ગયા છે કેનાલને અને લોખંડ પણ સાવ સડી ગયેલું છે એની અંદર. હવે સાહેબ પૂરેપૂરો ભ્રષ્ટાચાર કરેલો છે, લોખંડ સડી જાય ને, લોખંડ પૂરો નાખેલો નથી, સળિયા પૂરા નાખેલા નથી, સિમેન્ટ પૂરો વાપરેલો નથી, કાંકરી પૂરી વાપરેલી નથી, તો પછી તો બગડવાનું જ છે ને. એ ખેડૂતોની કે કોઈની ભૂલ નથી, સરકારની ભૂલ છે, એની એજન્સીની ભૂલ છે. સરકારે ખરેખર આની અંદર તપાસ કરી અને પગલાં લેવા જોઈએ. અમારા કિસાન સંઘ તો સાહેબ ઠેઠ ગાંધીનગર સુધી શિવજીભાઈ બરાડીયા જે અમારા પ્રમુખ છે, મારી અત્યારે જિલ્લાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી છે, ભચાભાઈ માતા મારું નામ છે, અને કચ્છ જિલ્લાના પ્રમુખ શિવજીભાઈ બરાડીયા એ લગભગ અઠવાડિયામાં 2-3 દિવસ તો હું આપણે ગાંધીનગર જ હોય છે અને વારંવાર રજૂઆત કરી કે ભાઈ તમે ગમે એમ કરી અને મહેરબાની કરીને આને તાત્કાલિક તમે ચાલુ કરો. ખૂબ ખૂબ આભાર ભચાભાઈ. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો તથા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા અમારી પાવર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પાવર ન્યૂઝ.